મંગલમ ભગવાન વીરો, મંગલમ ગૌતમ પ્રભુ, મંગલમ સુલીભદ્રા દેવા, જૈનો ધર્મોસ્તુ મંગલમ. હવે આગળ નેક્સ્ટ ગાથા આપણને ગ્રહણ કરવાની છે, ગાથા નંબર 12. ચૌ દંસણુચ્ચ જસ નાણ વિઘ દસઘમ તી સોલ સુચ્છે ઓ તીસુ સાય બંધ છે ઓ સ જોગી બંધમ તુ અણંતો અ. પાછો એક વખત ગાથા ગ્રહણ કરવાનું છે. અહીંયા આપણને શું દેખાય છે? અવગ્રહ દેખાય છે. અહીંયા ધ્યાન રાખવાનું આ શું છે? અવગ્રહ છે, ડ નથી પણ અવગ્રહ છે, એટલે એનું કાંઈ પ્રોનાઉન્સિએશન નથી કરવાનું. બંધન તુ પછી અણંતો, અને કઈ કઈક બુકમાં આપણને શું દેખાશે? આવી રીતે દેખાશે, તુ અણંતો, તુ અણંતો અ, એવી રીતે દેખાશે. તો આ પણ રાઈટ છે. જો આ આપણે બાયહાર્ટ કરવું છે તો આ પણ રાઈટ છે. પાછો એક વખત ગાથા સ્વીકારશું. ચૌદંસણ ઉચ્ચ જસ નાણ વિઘ દસઘમ તી સોલ સુચ્છે ઓ તીસુ સાય બંધ છે ઓ સ જોગી બંધન તુ અણંતો અ. હવે શબ્દાર્થ ગાથાર્થ સમજી લઈએ. ચૌદંસણ ઉચ્ચ એટલે કે ચાર દર્શનાવર્ણ્ય તથા ઉચ્ચ ગોત્ર, ઉચ્ચૈર ગોત્ર, ઉચ્ચૈર ગોત્ર એટલે કે ઉચ્ચ ગોત્ર. ઓકે, પછી જસ એટલે કે યશ નામ કર્મ, નાણ એટલે કે જ્ઞાનાવર્ણ્ય કર્મ, વિઘ એટલે કે પાંચ અંતરાય કર્મો, દસગમ એટલે કે એ દશક. ચૌદ દંસણ ઉચ્ચ જસ નાણ વિઘ દસગમ એટલે કે શું? ચૌદ દંસણ ઉચ્ચ એટલે ચાર દર્શન અને ઉચ્ચ એટલે એમાં ઉચ્ચ ગોત્ર આવી જાય છે. પછી જસ એટલે કે યશ નામ કર્મ, નાણ એટલે કે જ્ઞાનાવર્ણ્ય કર્મ, અને વિઘ એટલે કે અંતરાય, અને દસગમ એટલે કે દશક એટલે અંતરાય દશક. જ્ઞાનાવર્ણ્ય અને અંતરાયના પાંચ, જ્ઞાનાવર્ણ્ય કર્મના પાંચ અને અંતરાય કર્મના પાંચ, એ ટોટલ મળીને 5+5 10 થાય છે. તો તેનું દશક અહીંયા બતાડે છે શબ્દ દ્વારા. તી એટલે કે ઇતિ કે એ પ્રમાણે. પછી સોલસ એટલે કે સોળનો, ઉચ્છે ઓ એટલે કે વિચ્છેદ હોવાથી, તીસુ એટલે કે ત્રણ ગુણ ઠાણે, સાય બંધ એટલે કે સાતા વેદનીય કર્મનો બંધ, પછી છેઓ એટલે કે છેદ થાય, સ જોગી એટલે કે સ યોગીને અંતે, બંધનતુ એટલે કે સાતા વેદનીયના બંધનો અંત, અણંતો એટલે કે અનંતો. ગાથાર્થ શું છે? ચાર દર્શન, ઉચ્ચ ગોત્ર, યશ નામ કર્મ, જ્ઞાનાવર્ણ્ય અને અંતરાય દશક, એમ ટોટલ 16 પ્રકૃતિઓનો અંત થાય છે. એટલે ત્રણને વિશે સાતા વેદનીયનો બંધ હોય છે. સજોગીમાં તેનો પણ છેદ થવાથી બંધનો અંત, અનંત અંત થાય છે. તો એનું મિનિંગ શું થાય છે તે હવે આપણે સમજવાનું છે. ઓકે, હવે એમાં પહેલાં તો ફર્સ્ટ ઓફ ઓલ કયા કયા ગુણ સ્થાનકોનું વાત આવશે આ ગાથામાં, તો ત્યાં માર્કિંગ કરવાનું છે બધાને. આ ગાથામાં કઈ કયા કયા ગુણ સ્થાનકોનું આવશે? 11, 12, 13 અને 14 આ ચાર ગુણ સ્થાનકો છે, એનું અહીંયા વિવેચન આ ગાથામાં આવવાનું છે. ઓકે, તો તે માર્કિંગ કરવાનું છે. અહીંયા શું દેખાય છે? એ ત્રણને વિશે, એટલે ત્રણને વિશે, એટલે ત્રણ એટલે શું છે? 11 ત્યાં માર્ક કરવાનું બધાને, આ ત્રણને ત્યાં શું? 11, 12 અને 13 ગુણસ્થાનક બધાને કમ્પલસરી માર્કિંગ કરવાનું જ પડશે, કરવું જ છે, કરવાનું છે અહીંયા ધ્યાન રાખવાનું, તો સમજાશે નહીં.
ઓકે, તો ત્રણ એટલે કયા? 11, 12, 13 આ ત્રણ ગુણ સ્થાનકને વિશે અહીંયા બતાડે છે. અને પછી શું બતાડે છે? સજોગીમાં અહીંયા બતાડે છે તો સયોગી ગુણ સ્થાનક બતાડે છે, પણ અહીંયા હવે એનું શું બતાડે છે કે એના અંતમાં, એટલે કે એના એનું જ્યારે અંત થાય ત્યારે કયો ગુણસ્થાનક પછી સ્ટાર્ટ થાય? 14 ગુણસ્થાનક સ્ટાર્ટ થાય ને, ત્યાં ચડી જાય તો ત્યાં કોઈ કર્મનું બંધ નથી થતું. અને જે બંધ થાય છે, જે બંધ થયો છે, જે બંધનો અહીંયા અંત થાય છે, તો તે અનંતકાળ માટે એવું ને એવું જ રહેશે, એવી અવસ્થા જ રહેશે. એટલે કે હવે કોઈ પણ કર્મનું બંધ થવાનું નથી અને એવી જ અવસ્થા પછી અનંતકાળ સુધી એમને એમ રહેશે. તો અહીંયા પછી 14 ગુણસ્થાનકની પણ અહીંયા વાત આવી જાય છે એવી રીતે. એટલે સમજાયું ને, અહીંયા 11, 12, 13 ગુણસ્થાનકની વાત આવે છે અને પછી અહીંયા 14 ગુણસ્થાનકની પણ વાત આવે છે. એટલે કે એ માર્કિંગ કરી લેવાનું, પછી ગાથામાં પણ માર્કિંગ કરી લઈએ. અહીંયાથી કરીને અહીંયા સુધી ત્રણ ગુણસ્થાનકો આવશે, 11, 12 અને 13 ગુણસ્થાનકનું અહીંયા આવે છે. અને પછી અહીંયાથી કરીને આટલા સુધી એ 14માં ગુણસ્થાનકનું અહીંયા વાત કહેશે. હવે આ ટેબલ દેખાય છે આપણને, હવે એમાં આપણે શું કરવાનું છે? જે 11મું ગુણસ્થાનક છે અહીંયા ઉપશાંત મોહ, તો હવે આ જે પણ કર્મો છે, કેટલી પ્રકૃતિઓ દેખાય છે ગાથામાં, શું આવ્યું હતું? ચાર દર્શન, એટલે દર્શનાવર્ણીય કર્મો કેટલા? ચાર. પછી શું આવે છે? ઉચ્ચ ગોત્ર એક આવે છે, ઉચ્ચ ગોત્ર એક કર્મ. પછી યશ નામ કર્મ એક આવ્યું છે. ઓકે, આ 4, આ એક, આ એક. પછી જ્ઞાનાવર્ણ્ય અંતરાય કર્મ દશક, એટલે કેવી રીતે? જ્ઞાનાવર્ણ્ય કર્મના 5, અંતરાય કર્મના 5, આ બંને મળીને કેટલા થાય છે? 10 થાય છે એ દશક. એટલે ટોટલ કેટલા થયા? 10 + 4 = 14 + 1 = 15 + 1 = 16, જે દેખાય છે અહીંયા 16. તો 16 કર્મ પ્રકૃતિઓ ગાથા મુજબ જે છે, તો એમનું શું થાય છે? 10માં ગુણસ્થાનકનું જ્યારે 10માં ગુણસ્થાનકના અંત સુધી આ બધા 16 પ્રકૃતિઓ જે છે એ ત્યાર સુધી એ બંધાય છે. એટલે કે 10માં ગુણસ્થાનકનું જ્યારે જે અંત થશે એ અંત સુધી એ અંત સમયે શું થાય છે? આ 16 પ્રકૃતિઓનો બંધ વિચ્છેદ થાય છે, એ ધ્યાન રાખવાનું. એટલે આપણને શું કરવાનું? 17 - 16 કરશું તો શું બચશે? એક જ અહીંયા બચશે, તો તે અહીંયા એક. માત્ર એ 11માં ગુણસ્થાનકે કેટલી પ્રકૃતિઓનો બંધ થઈ શકવાનું પોસિબલ છે? તે એક જ છે. અને એક કઈ બચે છે? માત્ર શું બચે છે? માત્ર અહીંયા દેખાય છે ને, શાતાવેદ્ય કર્મ એક જ બચશે. ઓકે, શાતાવેદ્ય કર્મ, તે એકમાત્ર કર્મનું બંધ શક્ય થઈ શકશે અહીંયા. હવે અહીંયા આપણને શું સમજવાનું છે કે જે પણ આ 16 કર્મ પ્રકૃતિઓ છે ને, આ 16 કર્મ પ્રકૃતિઓ, તો એ બધી કર્મ પ્રકૃતિઓ જે છે, તો એમનો બંધ વિચ્છેદ એ 10માં ગુણસ્થાનકના અંતિમ સમયે એનું બંધ વિચ્છેદ થાય છે. એનું મિનિંગ શું થાય છે કે ત્યાર સુધી તો એ બધાનું બંધ શક્ય છે ને. અને આ જે 11મું, 12મું અને 13મું ગુણસ્થાનક છે, આ 3 ગુણસ્થાનકો છે, આ 3 ગુણસ્થાનકો ઉપર આ કર્મ પ્રકૃતિઓનું બંધ થઈ શકવાનું નથી, કારણ કે એનું બંધ વિચ્છેદ અહીંયા 10માના અંતે થઈ જાય છે. પછી બધી જ કર્મ પ્રકૃતિઓમાં કેટલી પ્રકૃતિઓ બચે છે? માત્ર એક જ બચે છે, તો તે છે શાતાવેદ્ય કર્મ. તો એ આ એક જ શાતાવેદ્ય કર્મ જે છે એનું જ બંધ થઈ શકે છે અહીંયા. આ ત્રણે અહીંયા દેખાય છે ને, અહીંયા વાન દેખાય છે આપણને. દેટ મીન્સ આ 11માં, 12માંના 13મે ગુણસ્થાનકે જો કોઈ પણ કર્મ બંધ થઈ શકે તો તે કોણ છે? માત્ર આ એક જ શાતાવેદ્ય કર્મ, આ એક જ કર્મનું બંધ થઈ શકે છે. એના સિવાય બીજા કોઈ પણ પ્રકૃતિઓનું બંધ હોતો નથી.
કારણ કે એનું રીઝન શું છે, કારણ કે જે કર્મબંધનો જે કારણ છે, કેટલા કારણ છે, ચાર હોય છે ને કર્મબંધના, ચાર હેતુઓ છે કે ચાર કારણો છે. એક તો છે મિથ્યાત્વ, એ તો પહેલાં નીકળી ગયું મિથ્યાત્વ. પછી અવિરતી હતું, એ તો વીરતી સર્વવીરતી સ્વીકારતા જ એ પણ એનું નાશ થઈ ગયું. પછી શું હોય છે, મિથ્યાત્વ અવિરતી, પછી કશાય હોય ને તો કર્મબંધનું કારણ જે છે એ કશાય બચે છે પછી આગળ ચાલતા. તો એ કશાય જે છે તો અહીંયા આપણને શું દેખાય છે, એક 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 કરીને અહીંયા નો કશાયોનું બંધવિચ્છેદ થતું કરતો જાય છે જીવ. નો કશાયોનું અહીંયા બંધવિચ્છેદ કરી નાખે છે પછી આગળ શું કરે છે, જે કશાયો છે ક્રોધમાન માયલોભ જે સંજોલન ટાઈપના બાકી રહી જાય છે તો એનું પણ એ બંધવિચ્છેદ કરતો જાય છે અહીંયા. એટલે દસમા ગુણ સ્થાનક સુધી કશાયોનો ઉદય રહેલું હોય છે પણ એણે અહીંયા શું કર્યું છે, બંધવિચ્છેદ કર્યું છે, કરી નાખે છે. એટલે કે હવે એનું બંધ થઈ શકશે નહીં આગળ ચાલતા, એ કશાયોનું બંધ થઈ શકવાનું નથી. એટલે કશાય જે રીઝન હતો કે જે હેતુ હતો કર્મબંધનો જે કારણ હતો એ ક્યાર સુધી હોય છે કશાય, તો એ દસમા ગુણસ્થાનક સુધી એ કશાયો કર્મબંધનો કારણરૂપ હોઈ શકે છે ત્યાર સુધી. એના બાદ આગળમાં અગિયારમાં ઓનવર્ડ્સ કશાય જે છે એ રીઝન નથી અહીંયા, કશાય એ કર્મબંધનું કારણ નથી બનતું અગિયારમાં ઓનવર્ડ્સ. એટલે અગિયારમાં બારમાં તેરમાં ચૌદમાં સુધી કશાય એ કર્મબંધનું કારણ રૂપે નીકળી જાય છે, હોય હોતું નથી. અને શું હોય છે, માત્ર જે ચોથું હોય છે કર્મબંધનું ચોથો કારણ શું છે, તે છે યોગ. એ યોગ એ હોય છે માત્ર, અને એ પણ ક્યાં હોય છે યોગ, જ્યાર સુધી એ યોગ સહયોગીપણે રહેલા હોય છે એ જીવ ત્યાર સુધી હોય છે. એટલે યોગ એ કર્મબંધનું કારણ એ ક્યાંથી ક્યાં હોય, પહેલાંથી કરીને તેરમા ગુણસ્થાનક સુધી હોય, ફર્સ્ટ ગુણસ્થાનકથી કરીને થર્ટીન્થ ગુણસ્થાનક સુધી યોગ એ કર્મબંધનું કારણ હોય છે. તો હવે આ કર્મબંધનું કારણ, તો હવે અહીંયા આપણને શું દેખાય છે કે કશાએ અહીંયા જે કારણ રૂપે હતા કર્મબંધના કારણ રૂપે, તો એ નીકળી જાય છે ને, દસમા સુધી હોય છે પછી નીકળી જાય છે. એટલે અગિયારમાં ઓનવર્ડ્સ કશાય એ કર્મબંધનું કારણ નથી હોતું, બરાબર. માત્ર શું બચે છે, યોગ એ એકમાત્ર કર્મબંધનું કારણ બાકી રહે છે, એ પણ ઇલેવન ટ્વેલ્થ થર્ટીન સુધી. અને એ યોગ જે હોય છે કર્મબંધનું કારણ, તો એના કારણે કર્મ બંધાશે, પણ કયો કર્મ બંધાશે, તો એ એકમાત્ર જે આ શાતાવેદની કર્મ છે, તો એ આ એક જ કર્મ બંધાઈ શકશે જે અહીંયા દેખાય છે. બંધાતી પ્રકૃતિઓ કેટલી છે, એક જ અહીંયા, અને તે કઈ છે, શાતાવેદની કર્મ, એ ધ્યાન રાખવાનું. અને હવે આગળ તેરમા ગુણસ્થાનક જીવ છોડે છે અને ચોથા ગુણસ્થાનકે આવી જશે, અરે ફોર્ટીન્થમાં ગુણસ્થાનકે જ્યારે એ એન્ટર કરશે, એ કેવું બને છે, અયોગી કેવલી અવસ્થાની પ્રાપ્તિ કરે છે, અયોગીપણું મળે છે. એટલે એનું મિનિંગ શું, અયોગી એટલે કે જે યોગ છે યોગનો નિરોધ કરશે. અને હવે યોગનો નિરોધ કરી નાખે છે એટલે કે જે આ ચોથો કર્મબંધનો જે ચોથો હેતુ કે ચોથો કારણ હતો યોગ, તો એ પણ એનું નિરોધ કરે છે, પણ નીકળી જાય છે. એટલે અહીંયા હવે યોગ એ પણ કારણ નથી. યોગ તો શું, જે કર્મબંધના ચારે ચાર કારણમાંથી એક પણ કારણ નથી અહીંયા બચતો. એના કારણે હવે બંધાતી પ્રકૃતિઓ કેટલી હશે, કર્મબંધ જ થશે જ નહીં ને, કારણ કે કારણ જ નીકળી ગયા છે, ચારે ચાર કર્મબંધના કારણ ચારે ચાર નીકળી ગયા છે. એટલા માટે હવે કર્મો બંધાશે નહીં, બંધાશે એટલે કે એક પણ નહીં બંધાશે, અહીંયા ઝીરો થઈ જશે. કારણ કે હવે એ કેવું બને છે, અહીંયા એ સર્વસંવર ભાવ પ્રગટ થાય છે, સર્વસંવર ભાવમાં આવી જાય છે જીવ, જ્યાં શાતાવેદનીય કર્મ જે છે ને, તો જ્યાં શાતાવેદનીય કર્મ જે છે તેનું બંધ વિચ્છેદ ક્યાં થાય છે, જે તેરમા ગુણસ્થાનક છે, થર્ટીનમાં ગુણસ્થાનક,
એના અંતમાં આ શાતાવેદ્ય કર્મનો બંધ વિચ્છેદ થાય છે, એટલે કે અહીંયા 1 - 1 કરવાનું તો કેટલું થાય? 0 આવે છે, તો અહીંયા 0, એટલે 14માં ગુણસ્થાનકે બંધાતી પ્રકૃતિઓ કેટલી હોય? 0 હોય છે, ધ્યાન રાખવાનું. અને એક પણ કર્મમાં બંધાતી પ્રકૃતિઓ 0 હોય છે તો એ આવા ટાઈપની અવસ્થાને શું કહેવાય છે? એને કહેવાય છે સર્વ સંવર ભાવ ની પ્રાપ્તિ કરવું, એને એ કહેવાય છે સર્વ સંવર ભાવ. એટલે કે સર્વ સંવર ભાવ એટલે કે શું? સર્વ એટલે કે ટોટલી એન્ડ કમ્પ્લીટલી એન્ડ પરમનન્ટલી, સંવર એટલે કે જે આવતા કર્મોને અટકાવી નાખવાનું એવા ટાઈપની અવસ્થા, ભાવ એટલે કે એવી અવસ્થા પ્રગટ થવી, એટલે ટોટલી કમ્પ્લીટલી એન્ડ પરમનન્ટલી જીવે શું કર્યું છે? આવતા કર્મોને બંધાતું અને રોકી દીધું છે ફોરએવર માટે, પરમનન્ટ એવી અવસ્થા એણે પ્રાપ્ત કરી છે, એવું ભાવ પ્રગટ કર્યું છે, એને કહેવાય સર્વસંવર ભાવ. એને બીજું નામ એ પણ કહી શકાય છે અનાશ્રવ ભાવ, એ પણ કહેવાય છે. શું કહેવાય છે? અનાશ્રવ ભાવ. એટલે શું? અન પ્લસ આશ્રવ એટલે કે અનાશ્રવ ભાવ. અન એટલે કે જે નથી, શું નથી? આશ્રવ નથી. આશ્રવ એટલે કે કર્મનું આવવું, તો એણે હવે શું કર્યું છે? અનાશ્રવ ભાવ પ્રગટ કર્યું છે, એટલે કે હવે આશ્રવ થશે જ નહીં, એટલે કર્મનું આવવાનું, કર્મનું બંધ થવું આત્મા ઉપર એ ક્યારે નહીં થશે એવા ટાઈપનો ભાવ એણે પ્રગટ કર્યું છે, એવી અવસ્થા પ્રગટ કરી છે. એને એ પણ કહી શકાય છે, ત્રીજો નામ છે અબંધક અવસ્થા. કેવી અવસ્થા? અબંધક. આ બધું નોટ ડાઉન કરી લેવાનું. અબંધક અવસ્થા પ્રગટ કરી છે, એટલે કે હવે દેખાય છે બંધાતી પ્રકૃતિઓ કેટલી છે? 0 છે ને, એને કહેવાય છે અબંધક અવસ્થા. એક પણ હવે કર્મોનું બંધ થશે નહીં, થવાનું નથી અને થશે પણ નહીં ક્યારે, અને થતું પણ નથી. અને આવી અવસ્થા, અબંધક અવસ્થા, સર્વસંવર ભાવ અને અનાશ્રવ ભાવ, આવી અવસ્થા ક્યાર સુધી ટકીને રહેશે? તો તે કહેવાય છે અનંતકાળ માટે. એનો અંત ક્યારે થવાનું નથી, એવા જ ભાવમાં એ હંમેશ માટે રહેવાના છે. તો ગાથામાં શું બતાડે છે? અહીંયા શું દેખાયું આપણને? બંધન તૂણંતો, એટલે આ બંધનો અંત એમણે ક્યાર સુધી કર્યું છે? અનંતકાળ માટે એવી રીતે કરી દીધું છે. આવી અવસ્થા હવેથી અનંતકાળ માટે, એનું અંત થશે નહીં ત્યાર સુધી, એવી જ અવસ્થામાં રહેવાના છે પરમનન્ટલી. ઓકે, તો એ અહીંયા આપણને દેખાય છે. આ બંધ વિચ્છેદ જે છે ને, જે આ શાતાવેદ્ય કર્મ કે કોઈ પણ કર્મ અત્યાર સુધી જેટલા પણ બંધાતી પ્રકૃતિ કેટલી હોય છે? ટોટલ શક્ય છે 120 હોય છે ને, તો આ 120 બંધાતી પ્રકૃતિમાંથી એક પણ પ્રકૃતિનું, એ બધી 120 ટોટલ બધી પ્રકૃતિનો બંધ વિચ્છેદ હવે જીવે કરી દીધું છે. તો હવે બંધ વિચ્છેદ એવું જ અનંતકાળ સુધી એવું જ રહેવાનું છે, એ બંધ વિચ્છેદ પાછો જવાનો નથી, એવું જ રહેવાનું છે. એટલે પાછો 0થી પાછી 1-2 કરીને એવું કાંઈ ફરીથી સ્ટાર્ટ નથી થવાનું, કર્મ બંધ થવાનું પુનઃ સ્ટાર્ટ ક્યારે પણ થવાનું નથી, જીવ કરશે જ નહીં. તો એવી અવસ્થા, અબંધક, સર્વસંવર ભાવ, અનાશ્રવ અવસ્થા, ભાવવાળી અવસ્થા એણે જીવે પ્રાપ્ત કરી છે આ 14માં ગુણસ્થાનકે. ઓકે, હવે આ જે જે આ 11મું ગુણસ્થાનક છે, ઉપશાંત મોહ વિતરાગ છદ્મસ્થ અવસ્થા જે છે, 11મું ગુણસ્થાનક છે, 12મું ગુણસ્થાનક અને 13મું ગુણસ્થાનક, આ 3 ગુણસ્થાનકો જે દેખાય છે ને આપણને આટલા, તો આ 3 ગુણસ્થાનકમાં જીવ કયો કર્મ બંધે છે? માત્ર શાતાવેદ્ય કર્મનું બંધ, એનું જ બંધ હોય છે. તો એ પણ કેવું હોય છે? એ કેવા ટાઈપનું બંધ હોય છે? અત્યાર સુધી પહેલા ગુણસ્થાનકથી કરીને 1, 2, 3, 4, 5, 6, 7, 8 કરીને 10મા ગુણસ્થાનક સુધી પણ એ શાતાવેદ્ય કર્મનો બંધ તો કરતો જ હતો ને, જીવ એ કરી શકતો હતો ને ત્યારે પણ. તો 1થી 10મા ગુણસ્થાનક સુધી જીવ
આ શાતાવેદ્ય કર્મનો બંધ કરતો હતો, પણ ત્યારે એનો બંધ એ અલગ ટાઈપનો હતો. કેમ, એનું રીઝન શું છે? કારણ કે ત્યારે કષાયો હતા ને, જીવ સકષાય હતો, કષાયો ઉદયમાં રહેલા હતા. અને કષાયના કારણે શું થાય છે? બે ટાઈપના બંધ થાય છે ને, સ્થિતિ બંધ થાય. કષાયના કારણે કયા ટાઈપના બે બંધ થાય છે? કષાયના કારણે જીવ સ્થિતિ બંધ કરે છે અને રસ બંધ કરે છે, રાઈટ? કષાયના કારણે શું થાય છે? આ બે ટાઈપના બંધ થાય છે. સ્થિતિ બંધ એટલે કે અમુક અમુક પ્રમાણની સ્થિતિ, એટલે કે શું થાય છે, એટલે કે અમુક કાળ સુધી એ કર્મો જે છે, કર્મના દલીકો એ આત્મા સાથે ચોંટાઈને રહેલા હશે, તો એને કહેવાય છે સ્થિતિ બંધ. અને રસ બંધ એટલે કે શું, એ કર્મો જ્યારે ઉદયમાં આવશે તો એ અમુક અમુક પાવરમાં એનું ફળ બતાડશે, એનો અમુક એનો તીખો કે એનો કડવો કે એનો અરે મીઠો એટલે કે શું, એની તીવ્રતા બતાડશે કે અમુક વધારે પ્રમાણમાં સુખ કે વધારે પ્રમાણમાં દુઃખ, કે ઓછા પ્રમાણમાં સુખ કે ઓછા પ્રમાણમાં દુઃખ, એટલે જે ઇન્ટેન્સિટી એ બંધાય છે ને જ્યારે ઉદયમાં આવશે ત્યારે, તો એને કહેવાય છે રસબંધ. તો કષાયના કારણે સ્થિતિ બંધ પણ થાય છે નક્કી, અને રસબંધ પણ નક્કી થાય છે. ઓકે, પણ હવે આવા ટાઈપનું જે કષાય એટલે કે જે જીવ સહકષાય ક્યાં સુધી હતું? પહેલા ગુણસ્થાનકથી કરીને દસમા ગુણસ્થાનક સુધી જે કષાયવાળો હતો ને, સહકષાય હતો ને, કષાયના ઉદયવાળો હતો, દેટ મીન્સ પહેલાંથી દસમા ગુણસ્થાનક સુધી જીવ જે પણ કર્મનું બંધ કરે છે તો એ બધા કર્મોમાં સ્થિતિ પણ હોય અમુક, અને રસબંધ પણ થાય છે, બંને ટાઈપના બંધ થાય છે. પણ હવે શું થાય છે? હવે જીવ ક્યાં આવી ગયો છે? જીવ દસમાને છોડીને હવે અગિયારમાં, બારમાં, તેરમાં ગુણસ્થાનકે આવી જ ગયો છે, અને અહીંયા જીવ હવે કશાય નથી, સકશાય નથી, કશાય ઉદયમાં નથી એને, રાઈટ? કશાય જે બંધનું કારણ હતું તે કારણ જ મટી ગયું છે, કારણ નથી. તો એના કારણે હવે જીવ જે પણ કર્મનું બંધ કરશે તો એમાં સ્થિતિ કે રસનો બંધ નહીં થાય ને, થાય? હવે કશાય જ નથી તો સ્થિતિ બંધ નહીં થાય, રસ બંધ પણ નહીં થાય. તો હવે જીવ કયો કર્મ બાંધે છે? એકમાત્ર આ કયો બાંધે છે? માત્ર શાતાવેન્ય કર્મ, આ એક કર્મ માત્ર બાંધે છે. તો એમાં સ્થિતિબંધ થશે નહીં થશે, રસબંધ થશે નહીં થશે. ઓકે, તો હવે એમાં આપણે શું જોયું કે જે શાતાવેન્ય કર્મનું બંધ પહેલાંથી દસમા ગુણસ્થાનકે કરે છે તે અલગ ટાઈપનું હોય છે, સ્થિતિ અને રસબંધવાળું સહિત હોય છે. પણ અગિયારમાંથી બારમાં તેરમા ગુણસ્થાનક સુધી જે આ શાતાવેન્ય કર્મનો બંધ કરે છે તો તે અલગ હોય છે, કારણ કે એમાં સ્થિતિ અને રસ એ બંને બંધાતા નથી. એટલે કેવી રીતે થશે? અહીંયા કેવી રીતે બાંધે છે? આ સમય છે, આ પહેલું સમય, બીજું સમય, ત્રીજું, ચોથું, આ સમય છે. આગળ ઓકે, આ સમયો છે. તો પહેલા સમય જીવ શું કરે છે? આ જે શાતાવેદ્ય કર્મ છે, શાતાવેદ્ય કર્મ છે, તો આ પહેલા સમય જીવ એનું બંધ કરે છે. પછી આ બીજા સમય શું થાય છે? આ શાતાવેદ્ય કર્મનો એનો ઉદય થશે, આ શાતાવેદ્ય કર્મનો ઉદય થશે, અને ઉદયથી એ ભોગવાઈ જાય છે. જેનું ફળ છે એ ઉદયમાં આવીને એનું ફળ ભોગવે છે જીવ. અને ત્રીજા સમય શું કરે છે, શું થાય છે? આ શાતાવેદ્ય કર્મનો જે શાતાવેદ્ય કર્મના જે દલીકો છે એની નિર્જરા થઈ જાય છે. તો એવી રીતે હોય છે. ઓકે, એક સમય જીવ આ શાતાવેદ્ય કર્મને બાંધે, બીજા સમય એની વેદન થાય છે, એટલે કે એનો ઉદય આવે છે, એટલે કે ભોગવે છે એનું ફળ, અને ત્રીજા સમયે એને શું કરે છે, નિર્જરી નાખે છે. તો એવી રીતે હોય છે. એટલે કે હવે આ જે શાતાવેદ્ય કર્મ જે છે તો એ કેટલી સ્થિતિનો કહેવાશે? હવે
આ જોઈને શું લાગે છે, કેટલા કેટલી સ્થિતિ વાળું છે આ જે બાંધે છે ને શાતાવેન્ય કર્મે, કેટલી સ્થિતિ વાળો છે આ? સ્થિતિ એટલે કે શું, કે કેટલી વખત સુધી કોઈ કર્મ આત્મા સાથે જોડીને જોડાયેલું રહે એને કહેવાય છે સ્થિતિ. તો અહીંયા શું દેખાય છે, પહેલા સમય એને બંધ બાંધ્યું છે એટલે કે કર્મ આત્મા સાથે એનું બંધ થઈ ગયું છે, જોડાઈ ગયું છે, એકમેક થઈ ગયું છે. ઓકે, એટલે અહીંયા સ્થિતિ એની સ્ટાર્ટ થઈ અહીંયા, એટલે એક સમયની સ્થિતિ પ્લસ અહીંયા બીજા સમય પણ અહીંયા અહીંયા રહેલું છે. અહીંયા એક આન્સર આવ્યું છે ત્રણ સમય, તો એ રોંગ છે, ત્રણ સમય નથી. કેવી રીતે આપણે અહીંયા બતાડી છે, બીજું આન્સર છે નો સ્થિતિ, તો નો સ્થિતિ પણ રોંગ આન્સર છે. સ્થિતિ એટલે હવે એમાં શું એનું મિનિંગ છે, સ્થિતિ એટલે કે આત્મા સાથે કર્મ કેટલા સમય સુધી જોડાઈને રહેલું છે, એકમેક થઈને રહેલું છે કે બંધાઈને રહેલું છે એને કહેવાય છે સ્થિતિ. તો પહેલા સમય જીવ બાંધે છે તો એક સમયની સ્થિતિ થઈ ગઈ અહીંયા, કારણ કે અહીંયા બંધાઈ ગયું છે એટલે એકમેક થઈ ગયું છે, આત્મા સાથે જોડાઈ ગયું છે. ઓકે, અહીંયા ચટકી જાય છે. પછી બીજા સમય શું થાય છે, આ કર્મનો ઉદય થાય છે એટલે કે હવે એનો ફળ બતાડશે અને જીવ એનો ફળનું વેદન કરશે કે ભોગવશે એનો ફળ. ઓકે, હજી પણ એટલે એનું મિનિંગ શું થયું કે હજી પણ કર્મ આત્મા ઉપર કર્મ બંધાઈને રહેલું છે, જોડાયેલું છે. એટલે અહીંયા દેખાય કે બે સમય સુધી તો રહેલું જ છે, બે બે સમય સુધી આ કર્મ જોડાઈને એકમેક થઈને રહેલું જ છે. અને ત્રીજા સમય એ નિર્જરે છે, નિર્જરાઈ જાય છે એટલે કે હવે આત્મા સાથે આત્મા પ્રદેશો ઉપરથી છૂટો થઈ ગયો છે, વાતાવરણમાં નીકળીને ચાલ્યો ગયો એટલે બીજા સમયે ભોગવાઈ જાય છે ને એનું ફળ. અને ત્રીજા સમય નિર્જરી જાય છે એટલે કે ત્રીજા સમય આત્મા ઉપર છે જ નહીં. એટલે ટોટલ કેટલા સમય સુધી, એટલે કેટલી સ્થિતિ કહેવાય પછી આ શાતાવન્ય કર્મની? બે સમયની સ્થિતિ કહેવાય, કારણ કે અહીંયા પહેલા સમય બંધાય છે, બીજા સમય અહીંયા એનું ફળ બતાડે છે અને ભોગવાય છે. એટલે ત્રીજા સમય એનો એ હોતો જ નથી, આત્માથી છૂટો થઈ ગયો છે, વાતાવરણમાં ચાલ્યું જાય છે. એટલે આ શાતાવેદનીય કર્મ જે છે એ કેટલી સ્થિતિવાળો જીવ બાંધે છે હવે આ 11મા 12મા 13મા ગુણસ્થાનક ઉપર? તો તે કહેવાય છે માત્ર બે સમયની સ્થિતિવાળો, માત્ર બે સમયની સ્થિતિવાળો એ જીવ બાંધે છે. ઓકે, હવે જે આ 11મો 12મો અને 13મો ગુણસ્થાનક છે, તો ત્યાર સુધી શું હોય છે, જે ચાર કર્મ કર્મબંધના જે ચાર કારણ છે, તો એમાંથી કયો એકમાત્ર કારણ બાકી રહે છે? તો તે યોગ છે ને, એ યોગ જ રહેલું હોય છે ને. અહીંયાથી આટલું કર્મબંધનું કારણ તરીકે યોગ તે એકમાત્ર કારણ અહીંયા રહેલું હોય છે. અને યોગના કારણે કયા ટાઈપના બંધ થાય છે, જેમ આપણે જોઈએ ને કષાયના કારણે શું થાય છે, સ્થિતિ બંધ થાય છે અને રસ બંધ થાય છે. યોગના કારણે કયા બે પ્રકારના બંધ થાય છે, એક છે પ્રકૃતિ બંધ અને બીજું શું છે, પ્રદેશ બંધ થાય છે. એ બે ટાઈપના બંધ થાય છે યોગના કારણે. તો એના કારણે શાતાવેદનીય કર્મ પ્રથમ સમય બંધાય છે અને બીજા સમય એ ઉદયમાં આવી જાય છે અને ત્રીજા સમય તો એ હોતો નથી, નિર્જરા થઈ ગઈ હોય છે. ઓકે, એટલે પ્રકૃતિ બંધમાં આ એક અમુક ટાઈપનું જે પ્રકૃતિ એટલે શાતાવેદનીય કર્મનું પ્રકાર એ નક્કી થાય છે. અને પ્રદેશ બંધ થાય છે એટલે એટલા માત્ર પ્રદેશ, માત્ર આટલા કારણ વર્ગણાના કેટલા ક્વોન્ટિટી બંધાશે બસ એ જ નક્કી થાય છે, કેટલા દલીકો બંધાશે એ જ નક્કી થાય છે, એ ધ્યાન રાખવાનું. જે અહીંયા સયોગી કેવલી ભગવંતો હોય છે ને 13મા ગુણસ્થાના કે જે આવી ગયા હોય છે, તો એમનું આયુષ્ય કેટલું બાકી હોય છે, એમનું પોતપોતાનું બધાનું અલગ અલગ આયુષ્ય બાકી હોય છે. કેવલી પર્યાય આપણે ખ્યાલ છે ને, કેવલી પર્યાય બધાના અલગ અલગ હોય છે, ઘણા વર્ષોનું પણ હોઈ શકે છે, કોઈકના અંતર્મુહૂર્ત જેટલા જ પણ બાકી હોય છે, એટલે કે એ ડિફર કરે છે બધા જીવો માટે. તો કેવલી પર્યાય જેટલું પણ હોય, અહીંયા કેવલ્યંત પ્રગટ થયું છે ઓકે આ પોઈન્ટ ઉપર, એટલે કે દેટ મીન્સ 13મા ગુણસ્થાના કે એન્ટ્રી આવે કરે એટલે કે કેવલી
પર્યાય સ્ટાર્ટ થયું એ જ કહેવાય ને, કેવલી ભગવંત કેવલીપણું અહીંયા સ્ટાર્ટ થયું છે. પછી જેટલું પણ પર્યાય હોય એ ભોગવી લે, અને પછી અહીંયા સુધી સમજો કે એમનો ટોટલ આયુષ્ય જે છે અહીંયા સુધી હોય, ટોટલ આટલું આયુષ્ય છે એમનું બાકી, અહીંયાથી આટલું એમનું બાકી છે. તો એમનું આયુષ્યનું જે અંતર્મુહૂર્ત છે ને, છેલ્લું અંતર્મુહૂર્ત માત્ર આટલું બાકી હોય ને, તો એનાથી પહેલાં ત્યારે જ અહીંયા એ યોગ નિરોધ કરી ના કરે છે. યોગ નિરોધ કરે છે જીવ, આ કેવલી ભગવાન યોગ નિરોધ કરે છે, અને મન વચન કાયાના જે યોગ છે એની જે પ્રવૃત્તિ છે તેનો નિરોધ કરે છે, અટકાવી નાખે છે. એટલા માટે શું થાય છે, આખા યોગ નિરોધ કરવાના કારણે જે યોગ નામક જે યોગ જે કારણ બને છે કર્મબંધનું કારણ, તો એ પણ એ સ્ટોપ થઈ જાય છે. એના કારણે શાતાવેદ્ય કર્મનો પણ અહીંયા બંધ વિચ્છેદ થઈ જાય છે. ઓકે, તો એ આપણે સમજી લીધું. તો અહીંયા સુધી આપણે જે પણ બંધવિધિ છે ને તે આપણે આખી સમજી લીધી છે. આ ટેબલમાં આપણને જે લાસ્ટ અહીંયા આટલું બાકી છે આ ગાથા પ્રમાણે, 12મી ગાથા પ્રમાણે, તો સમજી લઈએ. 11મા ગુણસ્થાનકે શું થાય છે, ઉપશાંત મોહ વિતરાગ છદ્મ ગુણસ્થાનકે બંધમાં કેટલી પ્રકૃતિ બાકી હોય છે, માત્ર અહીંયા એક બાકી હોય છે. 17 હતી પહેલાં, એમાંથી 16નો બંધ વિચ્છેદ થઈ જાય છે, એટલે માત્ર બાકી એક જ રહે છે અહીંયા. એ માત્ર શાતાવેન્ય કર્મનું બંધ અહીંયા થઈ શકે છે, બીજી કોઈ પણ અહીંયા બધાનો બંધ વિચ્છેદ થઈ જાય છે 10માના અંતમાં. પછી 12મા ગુણ સ્થાનકે પણ એક જ બાકી હોય છે, તે છે શાતાવેન્ય કર્મ. 13મા ગુણ સ્થાનકે સહયોગી કેવલી ગુણ સ્થાનકે પણ શું હોય છે, એક જ બાકી હોય છે. પણ હવે 14મા ગુણ સ્થાનકે અયોગી કેવલી ગુણ સ્થાનકે શું થાય છે, તે શાતાવેદ્ય કર્મ જે છે એનું પણ અહીંયા બંધ વિચ્છેદ થઈ જાય છે, એટલે કે -1 કરીને શું બાકી રહે છે, 0. એટલે કે હવે અહીંયા ટોટલ કુલ 120 કર્મ પ્રકૃતિઓનો વિચ્છેદ થઈ જાય છે, બધી 120નો વિચ્છેદ થઈ જાય છે, બંધમાં એક પણ નથી. ઓકે, હવે અહીંયા આપણે આ ટેબલમાં શું જોવાનું છે, કઈ કર્મ પ્રકૃતિનો બંધ કયા ગુણ સ્થાનકથી ક્યાં સુધી હોઈ શકે છે. ઓકે, તો એ આ આપણને આ દૃષ્ટિકોણથી જોવાનું છે. પહેલાં આપણે કઈ દૃષ્ટિકોણથી જોઈ રહ્યા હતા કે કયા ગુણ સ્થાનક ઉપર કઈ કઈ કર્મ પ્રકૃતિનો બંધ, કેટલા કર્મ પ્રકૃતિનો બંધ થઈ શકે છે, અને કેટલા કર્મ પ્રકૃતિ અને કઈ કઈ કર્મ પ્રકૃતિનો બંધ વિચ્છેદ થાય છે એ જોયું ને, એ પર્સ્પેક્ટિવથી જોયું. હવે આ ટેબલમાં શું જોવાનું છે, કર્મ પ્રકૃતિના પર્સ્પેક્ટિવથી જોવાનું છે કે કઈ કઈ કર્મ પ્રકૃતિનો બંધ ક્યાં ગુણસ્થાનક સુધી હોઈ શકે છે. તો તે હવે અહીંયા પહેલી પ્રકૃતિઓ આપણને દેખાય છે, જ્ઞાનાવર્ણ્ય. જ્ઞાનાવર્ણ્ય કેટલી હોય છે, ટોટલ 5 જ હોય છે ને, 5 જ્ઞાનાવર્ણ્ય કર્મો હોય છે. તો એમનો બંધ પહેલાંથી કરીને 10મા ગુણસ્થાનક સુધી હોઈ શકે છે એનો બંધ, એના બાદ એમનો બંધ થતો નથી એ ધ્યાન રાખવાનું. એટલે કે 11મા ઓનવર્ડ્સ જ્ઞાનાવર્ણ્ય કર્મોનો બંધ કોઈ જીવ કરી નથી કરતો નથી એ ધ્યાન રાખવાનું. હવે અહીંયા ઉદયની વાત નથી ધ્યાન રાખવાનું, ઉદયની વાત નથી અહીંયા, માત્ર બંધની વાત ચાલી રહી છે, એટલે ગડબડ નહીં કરવાની, નહીં તો આપણને શું લાગશે કે અરે કેવલી ભગવાન તો જ્યારે કેવલ્યાન પ્રગટ થાય એ 13મા ગુણસ્થાનકે થાય, અને એ 13મા ગુણસ્થાનકે આ ઘાતી કર્મોનું નાશ કરે છે જીવ, રાઈટ. 12મા ગુણસ્થાનકના અંતમાં આ જ્ઞાનાવર્ણ્ય 5 કોણ છે, આ ઘાતી કર્મો છે, તો તેમનો નાશ થાય છે, એટલા માટે 13મા ગુણસ્થાનકે જીવ કેવલી કહેવાય. તો અહીંયા 10મા સુધી શા માટે છે, તો અહીંયા ઉદયની વાત નથી ને અહીંયા, એ ધ્યાન રાખવાનું. એ પછી આવશે, આ બંધવિધિ થઈ જશે પછી ઉદયવિધિ સ્ટાર્ટ કરશું, એમાં આવશે. અહીંયા શું છે, બંધની વાત છે, એટલે અહીંયા મિસ્ટેક નહીં કરવાની કોઈને પણ. પહેલાંથી 10મા ગુણસ્થાનક સુધી જ જીવ જે સકશાયી જીવ એવું હોય તો એ જ્ઞાનાવર્ણ્ય કર્મોનો 5 જ્ઞાનાવર્ણ્ય કર્મોનો બંધ કરી શકે છે. ઓકે, પછી દર્શનાવર્ણ્ય 4 કર્મો છે,
કયા કયા ચાર જે પહેલા ચાર છે એટલે નિદ્રાવાળા બધા એ છોડીને આગળના ચાર ચાર કયા છે? ચક્ષુ દર્શનાવર્ણ્ય, અચક્ષુ દર્શનાવર્ણ્ય કર્મ, અવધિ દર્શનાવર્ણ્ય કર્મ અને કેવલ દર્શનાવર્ણ્ય કર્મ. એ ચાર છે સ્ટાર્ટિંગના. નિદ્રા છોડીને નિદ્રા પંચક નથી ગણવાનું અહીંયા. સ્ટાર્ટિંગના જે ચાર ટાઈપ છે એ પહેલાંથી દસમા ગુણ સ્થાનક સુધી જીવ એમનો બંધ કરી શકે છે. પછી નિદ્રા દ્વિક અને થીણ દ્વિત્રિક અહીંયા આવી ગયા દર્શનાવર્ણ્યના બાકીના પાંચ. તો નિદ્રા દ્વિકમાં કોણ આવે? નિદ્રા અને પ્રચલા આવે, ધ્યાન રાખવાનું. નિદ્રા અને પ્રચલા એ પહેલાંથી આઠમા ગુણ સ્થાનક સુધી, આઠમાના પહેલા ભાગ સુધી આવી રીતે લખેલું છે. એનું મિનિંગ શું? પહેલાંથી કરીને આઠમા ગુણ સ્થાનકના પહેલા ભાગ સુધી એનું બંધ કરી શકે છે જીવ. ઓકે. અને તૃણદ્વિત્રિક જે છે તો એ તૃણદ્વિત્રિકમાં ખ્યાલ છે ને, બાકીના જે છે તૃણદ્ધિ પછી નિદ્રા નિદ્રા અને પ્રચલા પ્રચલા ત્રણ આવશે. તો એ પહેલાંથી બીજા ગુણ સ્થાનક સુધી એનું બંધ થઈ શકે છે. પછી શાતાવેદ્ય કર્મ છે તો આ એકમાત્ર કર્મ છે જે આખા પહેલાંથી થર્ટીન્થ ગુણ સ્થાનક સુધી એનું બંધ થઈ શકે છે. પછી અશાતાવેદ્ય કર્મનું પહેલાંથી છઠ્ઠા ગુણ સ્થાનક સુધી છે એનું બંધ થઈ શકે છે. એટલે સમજાયું ને કે અપ્રમત દશા એક વખત જીવ જો એક વખત અપ્રમત દશામાં આવી જાય તો પછી અશાતાવેદ્યનું બંધ જ નહીં કરે. એટલે આપણને જો દુઃખ પીડા તકલીફ શારીરિક રોગ જે પણ હોય એ કાંઈ નહીં જો જોતું હોય ને તો પછી અપ્રમત્ત અવસ્થામાં આવવું પડશે, તો જ પછી એનું બંધ નહીં થાય. નવા નવા અશાતાવેદ્યનું બંધ તો એ નહીં થઈ શકે, એ આપણને ધ્યાન રાખવાનું. પછી મિથ્યાત્વ મોહનીય કર્મ એ પહેલા ગુણ સ્થાનક સુધી જેનું બંધ થઈ શકે છે. અનંતાનુબંધી ચતુષ્કનું પહેલાં અને બીજા ગુણ સ્થાનક સુધી બંધ હોઈ શકે છે. એટલે આપણને ધ્યાન રાખવાનું કે શું જે આવા ટાઈપનું બંધ નહીં થાય, આવા કર્મોનું બંધ નહીં કરવું. એક્સ્ટ્રીમ જે હોય ને રાગ, એક્સ્ટ્રીમ દ્વેષ, એક્સ્ટ્રીમ ક્રોધમાન માયા લોભ એ નહીં કરવા. એવા ટાઈપના બહુ જ ગુસ્સો, અત્યંત રાગ કોઈના ઉપર, અત્યંત દ્વેષ બધું છોડવું પડશે આપણને. પછી અપ્રત્યાખ્યાનીય ચતુષ્ક એ પહેલાંથી ચોથા ગુણ સ્થાનકે એનું બંધ થઈ શકે છે. પછી પ્રત્યાખ્યાનીય ચતુષ્કનો પહેલાંથી પાંચમા ગુણ સ્થાનકે બંધ થઈ શકે છે. પછી સંજ્વલન ક્રોધ પહેલા ગુણ સ્થાનકથી નવમા ગુણ સ્થાનકના બીજા ભાગ સુધી થઈ શકે છે. સંજ્વલન માન પહેલાંથી નવમા ગુણ સ્થાનકના ત્રીજા ભાગ સુધી, સંજ્વલન માયા પહેલાંથી નવમા ગુણ સ્થાનકના ચોથા ભાગ સુધી, સંજ્વલન લોભ પહેલાંથી નવમાના પાંચમા એટલે કે અંતિમ છે ને છેલ્લો ભાગ છે એમ કહી શકાય કે નવમાના અંત સુધી, નવમા ગુણ સ્થાનકના અંત સુધી એનો બંધ થઈ શકે છે. પછી છે નપુંસક વેદ નોકશ ચારિત્ર મૌન્ય કર્મ એ પહેલા ગુણ સ્થાનક સુધી જેનો બંધ થઈ શકે છે. પછી સ્ત્રી વેદ નોકશ ચારિત્ર કર્મનો બંધ પહેલાથી બીજા ગુણ સ્થાનક એનું બંધ થઈ શકે છે. પછી છે પુરુષ વેદ નોકશ ચારિત્ર મૌન્ય કર્મ પહેલાથી નવમા ગુણ સ્થાનકના પહેલા ભાગ સુધી એનું આ કર્મનું બંધ થઈ શકે છે. એટલે જો આપણે આ બીજા ગુણ સ્થાનકને પાર કરીને ત્રીજા ઓનવર્ડ્સ આગળ આપણે જો ચાલ્યા જઈએ તો પછી આપણો નપુંસક કે સ્ત્રીવેદ નોકશ ચારિત્ર કર્મનું બંધ એ નહીં થઈ શકે. પછી માત્ર એ પછી પહેલાંથી એટલે સ્ટાર્ટ પહેલાંથી થઈ શકે, પહેલાંથી નવમાના પહેલા ભાગ સુધી પુરુષવેદ નોકશ ચારિત્ર મૌન્ય કર્મનું બંધ થઈ શકે છે. પછી હાસ્યરતિ ભય જુગુપ્સા નોકશ ચારિત્ર મૌન્ય કર્મ પહેલાંથી આઠમા ગુણ સ્થાનક સુધી એનું બંધ થઈ શકે છે. પછી શોક અરતિ આ બંને કર્મો પહેલાંથી છઠ્ઠા ગુણ સ્થાનકે એનું બંધ હોઈ શકે છે. પછી છે નરકાયુ તો એ પહેલા ગુણ સ્થાનક સુધી એનું બંધ થઈ શકે છે. તિરેંચાયુમાં
પહેલાંથી બીજા ગુણ સ્થાનક સુધી એનું કર્મનું બંધ થઈ શકે છે. મનુષ્યનું પહેલા બીજા અને ચોથા ગુણ સ્થાનક સુધી હોઈ શકે છે, કારણ કે એમાં રીઝન શું છે, ત્રીજા ગુણ સ્થાનકનું શા માટે અહીંયા નથી બતાડેલું, દેખાય છે ને, ત્રીજો નથી અહીંયા. અહીંયા દેવાયુમાં પણ હતી, દેવાયુમાં પહેલાંથી બીજા અને ચોથાથી સાતમા ગુણ સ્થાનકે એનું આ કર્મનું બંધ થઈ શકે છે. અહીંયા થર્ડ નથી, શા માટે, કારણ કે આપણે પહેલાં જ ભણ્યું કે ત્રીજા ગુણ સ્થાનકે ગોલા પરિણામ નથી રહેલા, અને ગોલા પરિણામ હોય તો ત્યારે જીવ આવતા ભાવના આયુષ્ય કર્મનું બંધ કરી શકે છે, પણ ત્રીજા ગુણ સ્થાનકે તો હોતા નથી આવા પરિણામો, ગોલા પરિણામો. એટલા માટે ત્યારે કોઈ પણ આયુષ્ય કર્મનું બંધ જ નહીં થઈ શકે કોઈ પણ, એટલા માટે ક્યાં પણ ત્રીજો આવશે જ નહીં. ઓકે, તો મનુષ્ય આયુષ્ય પહેલાં બીજા અને ચોથા ગુણ સ્થાનકે એનું બંધ થઈ શકશે, દેવાયુ એ પહેલાંથી બીજા અને ચોથાથી સાતમા ગુણ સ્થાનકે એનું બંધ થઈ શકે છે. પછી નરકદ્વિક, નરક ગતિ અને નરકાનુપૂર્વી નામકર્મ, આ બંને પહેલા ગુણ સ્થાનકે એનું બંધ થઈ શકે છે. એટલા જ માટે આપણને જો મિથ્યાત્વ ગુણ સ્થાનક આપણે એનાથી નીકળી ગયા બહાર અને પાર કરી નાખ્યું, આપણે પહેલો ગુણ સ્થાનક છોડી દઈશું ને આગળ ચાલ્યા જશું ને, તો પછી નરકાયુ આપણને એનું બંધ જ નહીં થઈ શકશે, નરકાયુ પણ નહીં થઈ શકે અને નરકદ્વિક પણ નહીં થઈ શકે. એટલા માટે બહુ જ ઇમ્પોર્ટન્ટ છે કે મિથ્યાત્વ દશામાંથી હટવું આટલું કેટલું ઇમ્પોર્ટન્ટ છે દેખાય છે ને આપણને. પહેલું ગુણ સ્થાનકને આપણે ત્યાગ કરશું ને એક વખત, એ ત્યાગ કરવું આટલું કેટલું ઇમ્પોર્ટન્ટ છે, મિથ્યાત્વ દશામાંથી નીકળવું કેટલું ઇમ્પોર્ટન્ટ છે. એક વખત નીકળી જશું ને તો પછી ન તો આપણા મિથ્યાત્વ મૌન્ય કર્મનું બંધ થશે આગળ, ન તો નરકાયું કે નપુંસક વેદનું પણ બંધ નહીં થાય, નરકાયું પણ આપણને નરક આયુષ્યનું પણ બંધ નહીં થાય, નરક દ્વિકનું પણ બંધ નહીં થાય. જાતિ ચતુષ્ક એટલે કે કઈ જાતિઓ, એક ઇન્દ્ર બેન્દ્ર તેન્દ્ર ચૌરિન્દ્રિય, આ ચાર ટાઈપની એવી જાતિઓ પણ નહીં મળશે. પછી છેલ્લું સંગણ છે એ પણ પછી નહીં બંધાય, એવું પણ નહીં મળે. નબળામાં નબળું નબળું સંગણ જે હમણાં આપણા પાસે છે ને, એવું નબળામાં નબળું સેવાર્થ સંગણ, એનું પણ પછી બંધ નહીં થાય છેવટનું સંગણ. પછી છેલ્લું સંસ્થાન જે છે એ પણ આપણને એનું એવું નહીં બંધાય, આતપ નામ કર્મનું પણ બંધ નહીં થાય. સ્થાવર ચતુષ્ક, સ્થાવર એટલે સ્થાવર, સૂક્ષ્મ, અપર્યાપ્ત અને સાધારણ નામ કર્મો એવા પણ બંધ નહીં થાય, દેખાય છે ને અહીંયા. એટલે ક્યારે નહીં બંધાય, જો આપણે આ મિથ્યાત્વ દશા છોડી દઈશું, એટલે કે મિથ્યાત્વ ગુણ સ્થાનક પહેલું ગુણ સ્થાનકનો આપણે ત્યાગ કરશું, તો આવા આવા જે કર્મો છે એનું પણ બંધન, એનું બંધન થશે જ નહીં. કેટલું ઇમ્પોર્ટન્ટ છે એમાંથી નીકળવાનું, દેખાય છે ને આપણને. એટલા માટે સમ્યક દર્શન એ પ્રગટ થાય એના માટે ખૂબ મહેનત, ખૂબ ઉદ્યમ કરતા રહેવું પડશે આપણને. જો આ બધું નહીં જોઈતું હોય તો એ ધ્યાન રાખવું. જે સ્થાવર ચતુષ્કમાં કેવા કેવા કર્મો છે, સ્થાવર નામ કર્મ એટલે કે સ્થાવરપણું જ પછી નહીં મળે, પહેલાં ગુણ એટલે બંધ જ નહીં થાય એવું કર્મ, એટલે કે એકેન્દ્રિયપણું જે છે એ નહીં મળે પછી, પછી સૂક્ષ્મપણું નહીં મળે, નહીં તો સૂક્ષ્મ જીવ બની જશે, સૂક્ષ્મ સ્થાવર એકેન્દ્રિય બની જશું તો. એટલે એવું પણ કર્મ નહીં બંધાય જો પહેલાંને પહેલું ગુણ સ્થાનક છોડી દેશું તો. પછી ત્રીજો કયો છે, અપર્યાપ્ત નામ કર્મ, તો અપર્યાપ્ત અવસ્થા એટલે કે પર્યાપ્તિ પૂર્ણ કર્યા વિના જ મરી જાય જીવ, કાંઈ કરવા માટે એને ચાન્સ જ નહીં મળે એવા ટાઈપનું પણ આપણને અપર્યાપ્ત દશા પણ નહીં મળે. પછી ચોથું કયો છે, સાધારણ નામ કર્મ, એટલે શું સાધારણ નામ કર્મ, કોને મળે, નિગોદવાળા જીવો, સાધારણ વનસ્પતિ કાય એ, એટલે કે શું નિગોદ છે, અનંતકાય છે, બનવું છે આપણને નહીં ને, તો એ જો આવા ટાઈપના કર્મોનું બંધ નહીં કરવું હોય તો પછી શું આપણને પહેલું ગુણસ્થાનકને ત્યાગવું પડશે. આગળ આગળ જે વધશું તો આવા પહેલાંને છોડશું તો આવા કર્મોનું બંધ નહીં થાય, ધ્યાન રાખો. હવે આપણે ક્વેશ્ચન જોઈ લઈએ. ક્વેશ્ચન છે, અગિયારમા ગુણસ્થાનકમાંથી જીવ ના પડવાનું કારણ સત્તામાં રહેલા ઉદયમાં આવશે. આપણે આપણે જોયું છે ને કે જે ઉપશમક જીવ છે તો એ અવશ્ય પડશે જ ને અગિયારમાંથી,
ભવક્ષય અથવા તો કાળક્ષયના કારણે એ આગળ તો એ નીચે તો પડવાનું છે નીચેના ગુણસ્થાનકમાં, બરાબર. તો પછી એમાં પછી કારણ શું બને છે? તો એમાં સત્તામાં રહેલા જે કર્મો છે ને એ પછી ઉદયમાં આવશે, અને એમાં પણ ભવક્ષયનું કારણ જો હોય તો પછી આયુષ્ય પૂરું થઈ જાય છે એ જીવને. તો પછી એટલા માટે પછી અગિયારમાં ગુણસ્થાનક તે પડી જશે, અને પછી ક્યાં પડીને પછી ચોથા ગુણસ્થાનકમાં ઉપર એ પડ એ ઉતરી જશે ત્યાં, એ આવી જશે ત્યાં, અને પછી વૈમાનિક દેવલોકમાં પછી ઉત્પન્ન થાય છે. અને જો પછી જો સમજો કે કાળક્ષયનું જો કારણ હોય, ભવક્ષય નહીં હોય ને કાળક્ષયનું કારણ હોય, તો પછી સમજો કે એ હવે એક અંતર મુહૂર્તનો જે આખો આ જે પીરિયડ છે એ આખો પૂરો કરી લે અગિયારમાં ગુણસ્થાનકે રહીને, પછી તો આખો પૂરો કરીને થોડી એ ઉપર ચડશે, ઉતરશે. તો ઉતરશે શા માટે? એનું કારણ શું છે? તો કાળક્ષય છે. અંતર મુહૂર્તમાં એ પછી આટલો એ વિતાવીને સમય વિતાવીને પછી એ ઉતરી જશે, કારણ કે જે એમણે મોહનીય કર્મ એણે જે દબાવી નાખ્યા, દબાવીને જ રાખ્યા છે ને, ક્ષય તો સંપૂર્ણ ક્ષય કર્યું જ નથી, ઉપશમન સર્વોપશમન કર્યું છે. તો એ પાછા ઉદયમાં આવશે, એના કારણે એ ઉતરી જશે. એ તો માત્ર એ અંગારાની અંગારાને માત્ર રાખથી એ દબાવીને રાખ્યા છે. હવા આવશે અને અંગારા એક્સપોઝ થશે એટલે શું થશે? પડી જશે. પછી એક ક્વેશ્ચન છે, ફોર ક્ષાયિક જીવ વિચ ગુણસ્થાનક ધ 16 પ્રકૃતિ ગેટ્સ વિચ્છેદ એઝ ઇટ નેવર ગોઝ ઓન 11th ગુણસ્થાનક. આ તો આ જે આ છે જે 10મા ગુણસ્થાનકનું જે અંતમાં જ આ 16 ની 16 પ્રકૃતિઓનું એ બંધ વિચ્છેદ કરી નાખે છે, અને પછી 10માના અંતે શું કરશે? એ 12મે ચાલ્યો જશે, ડાયરેક્ટ અહીંયા જમ્પ કરશે ક્ષાયિક જીવ. એટલે 10માનું અંત થશે એ જ વખતે એ 16 પ્રકૃતિઓનો એ બંધ વિચ્છેદ થઈ જશે, અને એ ડાયરેક્ટલી 12મા ગુણસ્થાનકે આવી જશે. અને ત્યારે આ જ એટલે બંધાતી પ્રકૃતિ એક જ છે, એના માટે શાતાવેદની કર્મ એ રહેશે બાકી. અહીંયા જે ક્વેશ્ચન હતું ને કે પહેલાથી ચોથા સુધી જીવ મનુષ્ય બની શકે, તો અહીંયા આપણને દેખાય છે કે આપણે શું આગળ જોયું કે કયા કયા ગતિવાળા જીવો અહીંયા હોઈ શકે છે, કયા કયા ગતિવાળા જીવો અહીંયા સુધી હોઈ શકે છે. તો તે ચારે ચાર ગતિવાળા જીવો અહીંયા હોઈ શકે છે ચોથા ગુણસ્થાનકે. ચારે ચાર ગતિવાળા હોઈ શકે છે ને, સમકીતિ નારકી પણ હોય, દેવી દેવતાઓ પણ હોઈ શકે, સંઘની પંચેન્દ્રિય તિરંજ પણ હોઈ શકે, અને મનુષ્ય પણ હોઈ શકે. પણ હવે વાત શું છે કે માત્ર પહેલાથી ચોથા સુધી, પહેલાથી ચોથા સુધી મનુષ્ય પ્રાયોગ્ય બંધ શા માટે થઈ શકે છે, પાંચમાંથી શા માટે થઈ શકતો નથી? કારણ કે એમાં પાંચમા વગેરે જે આ જે પાંચમા વગેરે ઉપરના જે ગુણસ્થાનકો છે, તો એનામાં શું હોય છે, કોણ કયા કયા ગતિવાળા ત્યાં હોઈ શકે છે? તો પાંચમે તો મનુષ્ય અને તિરંચો પણ સંઘની પંચેન્દ્રિય તિરંચો હોઈ શકે છે ને, પણ દેવો નથી હોઈ શકતા, અને નારકી પણ નહીં હોય. આપણે આગળ શું જોયું કે જે સમકીતિ જે પણ હોય છે ને, તો સમકીતિમાં મનુષ્ય અને જો તિરંચ જે પણ સમકીતિ હોય આ બંને, તો એ શું નિયમમાં એ માત્ર દેવ આયુષ્ય બની બાંધી શકે છે, જે દેવ પ્રાયોગ્ય કર્મોનું જ બંધ થઈ શકે છે, મનુષ્યનું નથી થઈ શકતો. એટલા માટે પછી આગળ મનુષ્ય કર્મ જે આયુષ્ય કર્મનું બંધ વિચ્છેદ થઈ જાય છે, આગળ હોતો નથી, માત્ર દેવ આયુષ્ય જ બાકી હોય છે ને પછી, કારણ કે આગળ બધા સમકીતિ જ છે. આ પાંચ ચોથા ઓનવર્ડ્સ બધા સમકીતિ જ જીવ છે, અને સ્પેસિફિકલી પાંચમા ઓનવર્ડ્સ કયા, પાંચમા ઉપર કયા ગતિવાળા હોય, માત્ર મનુષ્યો કે સંઘની પંચેન્દ્રિય તિરંચો જ હોય, અને એ બંને બાંધે તો માત્ર દેવાયુ જ બાંધી શકે છે ને. એટલા માટે મનુષ્ય આયુષ્ય કર્મ માત્ર પહેલાથી ચોથા સુધી જ બંધાઈ શકે છે. ઓકે, એમાં પણ ત્રીજે તો બંધાય નહીં, કોઈ પણ આયુષ્ય કર્મ ત્રીજે તો બંધાય નહીં. ઓકે, એમાં પણ જે મનુષ્ય યોગ્ય છે બાંધી શકે છે એ માત્ર કોણ હોય છે,
ચોથા ગુણ સ્થાનકે માત્ર જે સમકીતી હોય છે ચોથા ગુણ સ્થાનકે, તો એ પણ માત્ર મનુષ્ય વિશે કોણ બાંધી શકે છે? જે નારકી હોય છે કે દેવો હોય છે, તો એ બંને ટાઈપના જીવો ચોથા ગુણ સ્થાનકે રહેલા માત્ર નારકી અને દેવતાઓ એ બંને જ મનુષ્ય વિશે પ્રાયોગ્ય બંધ કરી શકે છે કર્મોનું. પણ એ લોકો પણ પાંચમે તો હોતા જ નથી ને, આ નારકી દેવતા હોય છે પાંચમે નહીં ને. ઓકે ઓકે, અહીંયા જૈન વચન વિરુદ્ધ બોલાયું તો મિચ્છામિ પ્રમ સર્વમંગલ મંગલમ સર્વકલ્યાણ કારણમ પ્રધાનમ સર્વધર્મણમ જૈનમ જયતિ શાસનમ.